કેશોદની રોટલી ક્લબ દ્વારા બસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રોટલી ક્લબના હોદ્દેદારો, એસટી સ્ટાફ તથા પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષોમાં ટી ગાર્ડ પણ લગાવવામાં આવશે. કેશોદની રોટરી ક્લબ અને સમાજ ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરે છે, સાથે દર વર્ષે વૃક્ષારોપણનું આયોજન કરે છે. દર વર્ષે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ વર્ષે કેશોદના બસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જુદા જુદા 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વાવેતર કરેલા તમામ વૃક્ષોમાં ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવશે. રોટરી ક્લબ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રોટરી ક્લબના હોદ્દેદારો, એસટી સ્ટાફ તથા પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું અને રોટરી ક્લબ દ્વારા લોકોને પણ સંદેશ આપ્યો હતો કે દરેક વ્યક્તિ એક વૃક્ષનું વાવેતર કરીએ, તેનું જતન કરે તો હરિયાળી ક્રાંતિ આવી શકે. તેવા હેતુથી લોકોમાં પણ જાગૃતતા આવે અને વૃક્ષોનું વાવેતર વધે તેવા લોકોએ પણ પ્રયત્ન કરવો જોઈએ. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. રોટરી ક્લબ ઓફ કેશોદ ઘણા જ વર્ષથી કેશોદની અંદર અનેકવિધ સામાજિક સેવાઓ કરી રહી છે. આજના દિવસે અમારું OCV એટલે કે અમારી ઓફિશિયલ ક્લબ વિઝિટ માટે અનિશભાઈ શાહ પધારેલા અને આજના દિવસે અમે બસ સ્ટેન્ડની અંદર ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરેલું. આજે તમામ રેટોરેન્ટ મિત્રો મળી અને બસ સ્ટેન્ડની અંદર સરસ મજાનું ટ્રી પ્લાન્ટેશન કરેલું છે અને એવી ઈચ્છા સાથે કે આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર થાય. એટલું જ નહીં, કેશોદના અનેકવિધ વિસ્તારોની અંદર અમે આ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રી પ્લાન્ટેશન માટેનું આયોજન કર્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં ટ્રી પ્લાન્ટેશન કરીશું. રોટરી ક્લબ દ્વારા કેશોદમાં ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓમાંની સૌથી ખૂબ જ મહત્ત્વની પ્રવૃત્તિ ચોમાસા દરમિયાન ટ્રી પ્લાન્ટેશન કરવું એ છે. આજે અમારી સાથે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી અનિશભાઈ શાહ પધારેલા છે, સાથે અમારા પ્રેસિડેન્ટ શ્રી હિતેશભાઈ રામોલિયા છે અને અનેક રોટરેન મિત્રો અમે આજનું આ કાર્ય કરી રહ્યા છીએ. અને ખાસ કરીને નાગરિકોને ખાસ સલાહ છે કે વધુ ને વધુ ટ્રી પ્લાન્ટેશન થાય અને પોતે પોતાનું એક વૃક્ષ વાવે તો મને લાગે છે કે ગુજરાતની અંદર આવડી મોટી વસ્તી છે 6 કરોડની, કદાચ એક વૃક્ષ દરેક વ્યક્તિ વાવે તો ગુજરાતમાં 6 કરોડ નવા વૃક્ષો ઉછેરી શકીએ, એટલી બધી શક્યતાઓ છે. રોટરી ક્લબ વતી હું ભરત કુમાર.